અમને અમે કલેક્ટર સાહેબની ઓફિસમાં અમે આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યા છે કે અમારી જે અમે અમારા અંચલી ગામે 1966થી અમારી ટ્રેન ચાલતી હતી તે કોરોના કાળ દરમિયાન કાર્યરત છે, અત્યારે બંધ છે અમારી અત્યારે. એટલા માટે અમે એ કહેવા માગીએ છીએ કે અમારી ટ્રેન ચાલુ થઈ જાય, કારણ કે બધા જ પેસેન્જરને બહુ જ તકલીફ પડે છે, નોકરીયાત ને બધાને જ બહુ જ તકલીફ પડે છે. 1.5 હજાર માણસો અમારાથી અવર જવર કરે છે ટ્રેનમાં, એટલા માટે અમે આવેદનપત્ર આપીએ છીએ. અંચેલીથી આવું છું, અમારા સ્ટેશન રેલવે સ્ટેશનના ટ્રેનના સ્ટોપેજ માટે જે પ્રોબ્લેમ છે એમને માટે સરપંચ સાહેબાની આગેવાની હેઠળ માનવ અધિકાર પંચના આગેવાનો સાથે, ગામના આગેવાનો, આજુબાજુના આગેવાનો સાથે અમે આવ્યા છીએ. અમારે ત્યાં 1966થી સ્ટેશન અસ્તિત્વમાં આવ્યું હતું. નિરંતર સમયાંતરે પેસેન્જર ટ્રેનો ચાલતી હતી, કોરોના કાળમાં બંધ થઈ ગઈ છે, અને નોકરિયાત વર્ગને જે સવલતો મળતી હતી એ સવલત અત્યારે બંધ થઈ છે. જે ટ્રેનો ઊભી રહી છે તે અમને સમયને હિસાબે કામ આવતી નથી. નોકરિયાતોને પૂરેપૂરી તકલીફ પડે છે. પ્રાઇવેટ વાહનોમાં આવજાવ કરવું પડે છે, એક્સિડન્ટોનો ભય રહે છે, ખર્ચાનો ખૂબ મોટો પ્રોબ્લેમ આવે છે, કન્ઝમ્પશન આવે છે. તો અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે અમારા ગામમાં જે જૂની ટ્રેનો જે પહેલાં જે ઊભી રહેતી હતી પેસેન્જર ટ્રેન, ભરૂચથી લઈને અમારે વાપી સુધી પેસેન્જરો અપડાઉન કરે છે અંકલેશ્વર સુધી, એમને ખૂબ જ તકલીફ પડી રહી છે. તો એ ટ્રેનો જે જૂની ઊભી રહેતી હતી પહેલાંના સમયે, કોરોના પહેલાં, તે ફરીથી ચાલુ કરાવવા માટે વિનંતી કરવા માટે આવેદનપત્ર અમારા 15 ગામોના સરપંચો સહિત ગામના લોકો નોકરિયાતો આવ્યા છે અને રજૂઆત કરી છે. જો આ રજૂઆત ન સાંભળવામાં આવશે તો 15 ગામના સરપંચો સાથે મિટિંગ કરીને નક્કી કરવામાં આવ્યું છે કે આવતી ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની ચૂંટણીનો એનો બહિષ્કાર કરવામાં આવશે. એ ચોક્કસ વાત છે જે આજે આપની સમક્ષ અમે જણાવી રહ્યા છીએ.